સોમા અંગદાનના સમાચાર મળતા આરોગ્ય મંત્રી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને મોડી રાત્રે 10 કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી અંગદાતાના પરિવારનો આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે સ્વીકાર કર્યો હતો. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે શાસનની સંવેદનાનો પુનઃ એકવાર પરિચય કરાવ્યો. વાત જાણે એમ બની કે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે સિવિલ હોસ્પિટલમાં ચાલતી કામગીરી સંદર્ભે સિવિલ ગઈકાલે સુપ્રિન્ટેન્ડન્ટ ફોન કર્યો ત્યારે વાતચીત દરમિયાન સુપ્રિન્ટેન્ડન્ટે મંત્રીને એવી જાણકારી આપી કે સિવિલ હોસ્પિટલમાં આજે 100મું અંગદાન થશે. આ જાણકારી મળતા મંત્રીએ અંગદાનના સેવાકીય કાર્યના નિર્ણય કરતા પરિવારનો ઋણ સ્વીકાર કરવા સિવિલ જવાનું નક્કી કર્યું. મંત્રી રાત્રે 10 કલાકે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને 26 વર્ષીય બ્રેનડેડ યુવકના અંગદાન પર્વને પ્રાર્થનામાં સહભાગી થયા. આરોગ્ય મંત્રીએ અંગદાતાના પરિવારજનોના સેવાભાવને બિરદાવતા કહ્યું કે અંગદાન થકી માણસ મૃત્યુ બાદ અન્ય વ્યક્તિને નવું જીવન આપે છે. તેમણે ઉમેર્યું કે અંગદાનનો નિર્ણય કરતા મહાન આત્માઓ ભારતીય સંસ્કૃતિના સેવા પરમો ધર્મના મંત્રને ચરિતાર્થ કરે છે. સિવિલ હોસ્પિટલમાં થયેલ 100મા અંગદાનની વિગત જોઈએ તો અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય નિલેશભાઈ ઝાલાને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ઈજાઓ પહોંચતા સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 24 જાન્યુઆરીના રોજ સવાર દરમિયાન તબીબો દ્વારા તેઓને બ્રેનડેડ જાહેર કરાયા હતા. સિવિલ હોસ્પિટલની સોટોની ટીમ દ્વારા તેમના પિતા અને પરિવારજનોને અંગદાનની સમજ આપવામાં આવી ત્યારે તેમના પિતા મહેન્દ્રભાઈ ઝાલાએ દીકરાના અંગદાનનો નિર્ણય કર્યો. અંગદાનની સમગ્ર પ્રક્રિયાની અંતે 2 કિડની, ફેફસા, લીવર, હૃદયનું દાન મેળવવા સફળતા મળી છે. સંજીવ રાજપૂત, ZSTV, અમદાવાદ.